આગળ વાત કરીશું રાજકોટમાં મેઘમહેર યથાવત રહી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ છે. રાજકોટની વાત કરીએ સતત મેઘકૃપા અવિરતપણે યથાવત છે. મેઘકૃપાને પગલે શહેરના રસ્તાઓ પાણી પાણી થાય છે. સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે રાજકોટમાં. ચાર દિવસ સુધી રાજકોટને ધમરૂડી નાખશે આ મેઘો. હવામાન વિભાગની 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે. રંગીલું રાજકોટ ભીંજાવશે વહેલી સવારથી. મેઘ કૃપા વિરત પણ વરસી રહી છે. સવારથી સતત વરસાદી માહોલ જામ્યો છે રાજકોટમાં. જ્યારે હજુ આગામી 4 દિવસની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે. રાજકોટના અનેક વિસ્તારો છે જ્યાં પાણી ભરાયા હોવાના બનાવ છે તે પણ સામે આવ્યા છે. આજે વહેલી સવારથી જ રાજકોટમાં અવિરતપણે વરસાદ છે તે વરસી રહ્યો છે. મેઘરાજાની કૃપા રાજકોટની અંદર વરસી રહી છે. ક્યાંક ને ક્યાંક રાહત ખેડૂતોને થઈ છે, સાથે સાથે રાહત લોકોને પણ થઈ છે. કારણ કે પાણીની સૌથી મોટી સમસ્યા રાજકોટની અંદર હતી. માત્ર 31 ઓગસ્ટ સુધી ચાલે એટલું જ પાણી હતું. અને આ વરસાદના કારણે અનેક જે ડેમો છે, તળાવો છે, તેની અંદર નવા નીરની આવક થઈ છે. રાજકોટના વરસાદની અત્યારની સ્થિતિની જો વાત કરવામાં આવે તો અત્યારે ધીમી ધારે સતત વહેલી સવારના 6 વાગ્યાથી મેઘરાજા અવિરત રીતે વરસી રહ્યા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત પણ બન્યું છે. હજુ પણ બીજા 2 દિવસ સુધી, એટલે કે 4 તારીખ સુધી સારાથી અતિ સારા, એટલે ભારે વરસાદ સુધીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હા, રાહત એ વાતની છે કે જે પાણી અલગ અલગ વિસ્તારોની અંદર ભરાયા હતા, અલગ અલગ જે અંડર બ્રિજની અંદર પાણી ભરાયા હતા, તે ક્યાંક ને ક્યાંક ઉતર્યા છે. તેથી તંત્રને પણ થોડો રાહતનો શ્વાસ લેવાનો મોકો મળ્યો છે. કારણ કે ગઈકાલે રાત્રે મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ આજે સવારથી ફરીથી મેઘરાજા ધીમી ધારે રાજકોટમાં વરસી રહ્યા છે. પૂંછ ચોક્કસથી મયુર, આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ્સ મેળવતા રહીશું. હાલ જે પ્રકારે રાજકોટની સ્થિતિ જોવા મળી રહી છે, છેલ્લા 3 દિવસથી અવિરતપણે રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ તરફથી પણ 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.